શુભમ, હું મિનલ જોગ. એબીપી અસ્મિતા પર આપ સૌનું સ્વાગત છે. કોસ્મોગુરુના દૈનિક રાશિ ભવિષ્યના આ કાર્યક્રમની શરૂઆત કરીએ આજના પંચાંગથી. આજની તારીખ 21 માર્ચ 2024, વાર છે ગુરુવાર, તિથિ છે ફાગણ સુદ 12, નક્ષત્ર આશ્લેષા, યોગ સુકર્મા અને કરણ બવ. ચંદ્ર આજે કર્ક રાશિમાં છે. ગોચરની વાત કરીએ તો ગોચરમાં આજે ચંદ્ર રાહુ અને બુધ સાથે ત્રિકોણ સંબંધ બનાવશે. અત્યારે ગોચરમાં શનિ અને શુક્ર કુંભ રાશિમાં ચાલી રહ્યા છે, તેમની યુતિ થઈ રહી છે. આ હતું આજનું ગોચર. ચાલો જોઈએ આજનું દૈનિક રાશિ ભવિષ્ય. શરૂ કરીએ પ્રથમ રાશિ મેષ રાશિથી. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ચિંતામાં પસાર થાય. આજે કાર્યક્ષેત્રમાં શાંતિથી દિવસ પસાર કરવો. ઉપરી અધિકારીઓનો આપને જોઈએ તેવો સાથ સહકાર ન મળે, કદાચ ઠપકો પણ સાંભળવો પડે. રોકાણ માટે આજનો દિવસ યોગ્ય નથી, શક્ય હોય તો મુલતવી રાખવું. પ્રેમ સંબંધોમાં નિષ્ફળતા મળી શકે છે. જીવનસાથીનો આજે સાથ સહકાર થોડો ઓછો રહે. વિદ્યાર્થી બંધુઓ માટે પણ દિવસ પ્રતિકૂળ છે. આજે તબિયતની વિશેષ કાળજી લેવાની જરૂર છે. નાની મોટી તકલીફો આપને હેરાન કરી શકે છે. ખાસ તો ત્વચા સંબંધી કોઈ તકલીફ અનુભવતા હો તો તેનો તાત્કાલિક ઈલાજ કરાવવો. આજે પડવા વાગવાથી પણ ખાસ સંભાળવું. એકંદરે આજનો દિવસ આપે શાંતિથી પસાર કરવાની જરૂર છે. હનુમાનજીની ઉપાસના આપને રાહત આપી શકે છે. હવે જોઈએ વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ સરસ રહે. કોસ્મો પાવર ઘણો જ સરસ મળી રહ્યો છે. કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ આપ ખૂબ સરળતાથી મેળવી શકો. ઉપરી અધિકારીઓનો સાથ સહકાર આપને મળી રહે. ધંધામાં કોઈ નવા આયોજનો શરૂ કરવા હોય તો તેના માટે આજે ચોક્કસથી પ્રયત્ન કરી શકાય. રોકાણ માટે પણ આજનો દિવસ ખૂબ સરસ છે. આજે કરેલું નાણાકીય રોકાણ આપને ચોક્કસથી ધનલાભ અપાવે. આજે જીવનસાથી સાથે આપ ખૂબ સારો સમય વિતાવી શકો. કોઈ દૂરના મિત્રો સગા સંબંધીઓને મળવાનું આયોજન થઈ શકે છે. નાના યાત્રા પ્રવાસની શક્યતાઓ પણ રહેલી છે. પ્રેમ સંબંધોમાં આજે સફળતા મળી શકે. એકંદરે આજનો દિવસ આપનો આનંદ અને ઉત્સાહમાં પસાર થાય. હવે વાત કરીએ મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ સારો રહે. આજે કાર્યક્ષેત્રમાં આપ ધાર્યું પરિણામ સરળતાથી મેળવી શકો. સાથી કર્મચારીઓનો સાથ સહકાર મળી રહે. આજે ધંધા રોજગાર માટે પણ દિવસ ખૂબ સરસ છે. નવા કોઈ આયોજનો કરવા હોય તો આજે ચોક્કસથી તે શરૂ કરી શકાય. ભાગીદારીના ધંધામાં કોઈની સાથે મનમુટાવ થયો હોય, ઝઘડો થયો હોય તો તેને દૂર કરવા માટે આજે ચોક્કસથી પ્રયત્ન કરી શકાય. સફળતા મળી શકે છે. નાણાકીય વ્યવહારોમાં આજે ખૂબ સરળતા રહે. આજે રોકાણ માટે પણ દિવસ ખૂબ સરસ છે. જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો. આજે સામાજિક પ્રસંગોમાં હાજરી આપવાનું બને અને આપની યશમાન પ્રતિષ્ઠામાં વધારો થાય તેવું પણ બની શકે. જીવનસાથી સાથે આપ હરવા ફરવાનું આયોજન કરી શકો છો. ધાર્મિક યાત્રા પ્રવાસની શક્યતાઓ છે. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ સારો છે. એકંદરે આજનો દિવસ આપનો આનંદમાં પસાર થાય. હવે વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. કાર્યક્ષેત્રની વાત કરીએ તો સાથી કર્મચારીઓનો સાથ સહકાર મળી રહે. ધાર્યું પરિણામ થોડી મુશ્કેલીઓ બાદ કરતા સફળતામાં પરિણમે. રોકાણ માટે આજનો દિવસ સારો છે. નાણાકીય વ્યવહારોમાં થોડી સાવચેતી રાખવી. આજે ધંધા રોજગાર માટે પણ દિવસ પ્રગતિનો છે. સરકારી કામકાજમાં અનુકૂળતા રહે. આજે જીવનસાથીનો આપને સારો સાથ સહકાર મળી રહે. નાના મોટા વાદવિવાદ બાદ કરીએ તો તેની સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો. આજે પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળી શકે છે. કોસ્મો પાવર ઘણો જ સરસ મળી રહ્યો છે. વિદ્યાર્થી બંધુઓ માટે દિવસ ખૂબ સારો છે. આજે આપની તબિયત પણ આપને અનુકૂળ રહે. એકંદરે આજનો દિવસ આપનો આનંદમાં પસાર થાય. હવે વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ચિંતા અને ઉચાટમાં પસાર થાય.
આજે કાર્યક્ષેત્રમાં શાંતિથી દિવસ પસાર કરવો. ધાર્યું પરિણામ મેળવવા માટે ખૂબ મહેનત કરવી પડે અને કદાચ આટલી મહેનત પછી પણ અસફળતા મળી શકે. ધંધા રોજગાર માટે દિવસ સામાન્ય રહે. નવા કોઈ આયોજનો શરૂ કરવા હોય તો તેના માટે આજનો દિવસ યોગ્ય નથી. નાણાકીય વ્યવહારોમાં ખૂબ સાવચેતી રાખવી. આજે સરકારી કામકાજ માટે દિવસ અનુકૂળ નથી. સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં આજે લાગણીનો અભાવ વર્તાય. જીવનસાથી સાથે અણબનાવ થઈ શકે છે. કુટુંબમાં કોઈની સાથે વાદવિવાદની શક્યતા પણ રહેલી છે. આજે વિદ્યાર્થીઓ માટે દિવસ થોડો મુશ્કેલીઓ વાળો રહે. એકંદરે આજનો દિવસ આપનો ચિંતા અને ઉચાટમાં પસાર થાય. સૂર્ય ભગવાનની ઉપાસના આપને રાહત આપી શકે છે. હવે વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ સરસ છે. કોસ્મો પાવર ઘણો જ સરસ મળી રહ્યો છે. કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ ખૂબ સરળતાથી મેળવી શકો. આપના કામની પ્રશંસા પણ થઈ શકે છે. પ્રમોશનના યોગ પણ બની રહ્યા છે. ધંધા રોજગાર માટે આજનો દિવસ પ્રગતિ વાળો રહે. આજે નવું કોઈ કાર્ય શરૂ કરવું હોય તો તે ચોક્કસથી કરી શકાય અને સફળતા મળી શકે. નાણાકીય વ્યવહારોમાં આજે ખૂબ સરળતા રહે. આજે કરેલું રોકાણ આપને ચોક્કસથી ધનલાભ અપાવે. ક્યાંક નાણાં અટકેલા હોય, ફસાયેલા હોય તો તેને પાછા મેળવવા માટે આજે ચોક્કસથી પ્રયત્ન કરી શકાય. સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે. જીવનસાથીનો આપને પૂરો સાથ સહકાર મળે. આજે ધાર્મિક યાત્રા પ્રવાસની શક્યતાઓ પણ રહેલી છે. આજે વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે. એકંદરે આજનો દિવસ કન્યા રાશિના જાતકો માટે આનંદમાં પસાર થાય. હવે વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. કોસ્મો પાવર 60ની આસપાસ મળી રહ્યો છે. આજે કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવી શકાય. સાથી કર્મચારીઓનો સાથ સહકાર આપને મળી રહે. આજે ધંધા રોજગાર માટે પણ દિવસ સારો છે. ભાગીદારીના ધંધામાં પ્રગતિ જણાય. નાણાકીય વ્યવહારો સરળતાથી પૂરા થતા દેખાય. બેન્કિંગના કામોમાં પણ પ્રગતિ રહે. નાણાં ક્યાંક ફસાયેલા હોય તો તેને પાછા લેવા માટે આજે ચોક્કસથી પ્રયત્ન કરી શકાય. આજે ખર્ચ ખરીદીના યોગ પણ બની રહ્યા છે. કુટુંબમાં નાના મોટા ખર્ચ અંગેના પ્રસંગો બને તેવું થઈ શકે. આજે જીવનસાથીનો આપને સારો સાથ સહકાર મળે. વિદ્યાર્થી બંધુઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે. એકંદરે આજનો દિવસ આપનો સારો જાય. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. આજે સંબંધોની દ્રષ્ટિએ કોસ્મો પાવર ખૂબ સરસ મળી રહ્યો છે. કુટુંબમાં વડીલો સાથે મિલન મુલાકાત ગોઠવાઈ શકે છે. તેમની સાથે ધાર્મિક યાત્રા પ્રવાસનું આયોજન થાય તેવું પણ બને. જીવનસાથીનો આપને સારો સાથ સહકાર મળી રહે. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે. પ્રેમ સંબંધોમાં સફળતા મળી શકે છે. સામાજિક કાર્યોમાં આજે આપ વ્યસ્તતા અનુભવો. કાર્યક્ષેત્રની વાત કરીએ તો તેના માટે દિવસ સારો છે. આપ ધાર્યું પરિણામ સરળતાથી મેળવી શકો. રોકાણ માટે પણ દિવસ યોગ્ય છે. સરકારી કામકાજમાં આજે અનુકૂળતા રહે. એકંદરે આજનો દિવસ આપનો આનંદમાં પસાર થાય. હવે વાત કરીએ ધનરાશિની. ધનરાશિના જાતકો માટે આજનો દિવસ થોડી તકલીફો વાળો રહે. આજે દરેક કાર્ય પૂર્ણ કરવામાં વિલંબ થાય. નાની મોટી તકલીફો આપને કામમાં અડચણરૂપ બને. આજે કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવવામાં મુશ્કેલી પડે. ધંધા રોજગાર માટે પણ દિવસ સામાન્ય છે. નવું કોઈ આયોજન આજે શરૂ ન કરવું. દિવસ સારો નથી. એકંદરે આજનો દિવસ આપનો ચિંતા અને ઉચાટમાં પસાર થાય તેમ છે. સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં પણ આજે લાગણીનો અભાવ રહે. જીવનસાથી સાથે વાદવિવાદ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ મુશ્કેલીઓ વાળો છે. આજે તબિયતની પણ વિશેષ કાળજી લેવાની જરૂર છે. નાની મોટી કોઈ શારીરિક તકલીફ અનુભવતા હો તો તેનો તાત્કાલિક ઈલાજ કરાવવો. તેને ટાળવી નહીં, વાહન સંભાળીને ચલાવવું. આજે આપની લાગણીઓને આપણે અંકુશમાં રાખવાની જરૂર છે. વધુ પડતી અપેક્ષાઓ આપને દુઃખ આપી શકે છે. વિષ્ણુ ભગવાનની ઉપાસના આપને આ તકલીફોમાં રાહત આપી શકે છે. હવે વાત કરીએ મકર રાશિની.
મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવી શકો. સાથી કર્મચારીઓનો સાથ સહકાર મળી રહે. આપના કાર્યની પ્રશંસા થાય તેવું પણ બને. નાણાકીય વ્યવહારમાં થોડી વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે. રોકાણ શક્ય હોય તો મુલતવી રાખવું. સરકારી વ્યવહારોમાં થોડી અડચણો આવી શકે છે. આજે જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો. હરવા ફરવાનું આયોજન થઈ શકે છે. નાના મોટા યાત્રા પ્રવાસની શક્યતાઓ છે. વિદ્યાર્થી બંધુઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે. આજે તબિયત પણ આપને અનુકૂળ રહે. એકંદરે આજનો દિવસ આપનો સારો જાય. હવે વાત કરીએ કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવી શકો. ઉપરી અધિકારીઓનો સાથ સહકાર મળી રહે. રોકાણ માટે આજનો દિવસ ખૂબ સરસ છે. નાણાકીય વ્યવહારોમાં આજે ખૂબ સરળતા રહે. ધંધા રોજગાર માટે પણ દિવસ પ્રગતિવાળો રહે. સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે. જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો. પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળી શકે છે. વિદ્યાર્થી બંધુઓ માટે પણ ઓછી મહેનતે વધારે સફળતા મેળવવાનો દિવસ છે. તબિયત પણ આજે આપને અનુકૂળ રહે. એકંદરે આજનો દિવસ આપનો આનંદમાં પસાર થાય. હવે વાત કરીએ મીન રાશિની. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ સરસ રહે. કોસ્મો પાવર 70 થી ઉપર મળી રહ્યો છે. કાર્યક્ષેત્રમાં ઓછી મહેનતે વધારે સફળતા મળે. સાથી કર્મચારીઓ તરફથી ખૂબ સારો સાથ સહકાર મળી રહે. ધંધા રોજગાર માટે પણ દિવસ ખૂબ સરસ છે. આજે ધંધામાં નવા કોઈ ઓપોર્ચ્યુનિટીઝ ઊભી થતી હોય તેવું જોઈ શકાય. તેમાં ચોક્કસથી આગળ વધી પણ શકાય. નાણાકીય વ્યવહારોમાં આજે સરળતા રહે. આજે જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો. કુટુંબમાં કોઈની સાથે અણબનાવ થયો હોય તો તેને દૂર કરવા માટે આજે ચોક્કસથી પ્રયત્ન કરી શકાય. સફળતા મળી શકે છે. પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળવાના પૂરા ચાન્સીસ છે. કોઈને આપ પસંદ કરતા હો તો આજે ચોક્કસથી તેને પ્રપોઝ કરી શકાય. વિદ્યાર્થી બંધુઓ માટે દિવસ થોડો મહેનત માગી લે તેવો છે. એકંદરે આજનો દિવસ મીન રાશિના જાતકો માટે આનંદમાં પસાર થાય. આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. આ રાશિ ભવિષ્ય જનરલાઇઝ છે, દરેક રાશિ માટે સમાન. પરંતુ જો આપ આપનું પર્સનલાઇઝ રાશિ ભવિષ્ય જોડાવા માંગતા હો તો આપ મારો સંપર્ક કરી શકો છો www.cosmoguru.com પર. ફરી મળીશું. શુભમ.